સત્તરશી શાળા સંકુલથી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર ભાગ આઠની વાત કરવાના છીએ તો આજે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ પ્રશ્ન પંદરથી વાત કરીએ તો એમાં દર્શાવેલું છે કે આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો હવે જુઓ કઈ રીતે તમારે મેળવવાનું થશે તો કે અહીંયા તમારે આ એક વર્તુળની મોટા વર્તુળની ત્રિજ્યા તમને આપી દીધેલી છે ઓગણીસ અને અહીંયા આ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે દસ તો તમારે મોટા વર્તુળની ત્રિજ્યા તમને મળી ગઈ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આવે છે ઓગણીસ જ્યારે નાના વર્તુળની તમારે ત્રિજ્યા મેળવવાની થશે ત્યારે ઓગણીસમાંથી દસ બાદ કરી દેશો એટલે આ બાકીનો ભાગ મળી જશે કે નહીં તો એની ત્રિજ્યા મેળવી અને બંનેના શું ગતવાના રહેશે ફરી તો આપણે લખીએ કે બહારના વર્તુળ માટે બહારના વર્તુળ માટે એની ત્રિજ્યા લઈ લે તો એની ત્રિજ્યા કેટલી આવે છે ઓગણીસ મીટર કેટલી આવે છે ઓગણીસ મીટર તો હવે બહારના વર્તુળનો પરીખ લખીએ બહારના વર્તુળનો પરીખ બહારના વર્તુળનો પરીખ લખશું તો બહારનું પરીખનું સૂત્ર શું આવતું હતું પરીખ બરાબર ટુ પાય આર પાયની કિંમત આપણને કેટલી લેવાની કીધી છે ત્રણ પોઈન્ટ ચૌદ તો લખીએ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા કેટલા આવશે ઓગણીસ તો આપણે આ રીતે લખી શકીએ બે ગુણ્યા ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા કેટલા આવશે ઓગણીસ એટલે ઓગણીસ દુ આડત્રીસ આડત્રીસ ગુણ્યા ત્રણસો ચૌદ કરશો એટલે તમારો જવાબ આવશે અગિયાર હજાર નવસો ને બત્રીસ છેદમાં કેટલા આવશે સો તો સોને પોઈન્ટની અંદર દર્શાવી દઈએ તો એકસો ઓગણીસ પોઈન્ટ બત્રીસ મીટર સ્ક્વેર ખ્યાલ આવી ગયો આ શું મળ્યું આપણને બહારના વર્તુળનું ક્ષેત્રફળ આ શું મેળવ સોરી બહારના વર્તુળનો પરીખ હવે એ જ રીતે અંદરના વર્તુળ માટે વાત કરીએ તો લખીએ અંદરના વર્તુળ માટે હવે અંદરના વર્તુળ માટે તમારે સૌ પ્રથમ શું મેળવું પડશે ત્રિજ્યા ત્રિજ્યા જોતી હશે તો શું કરવું પડશે જે ઓગણીસ મીટર હતું એમાંથી આ રસ્તાની પહોળાઈ એટલે કે દસ મીટર તમારે શું કરી દેવું પડશે બાદ તો કેટલું આવશે તમારો જવાબ નવ મીટર સમજ પડી ગઈ તમારે અંદરના વર્તુળની ત્રિજ્યા જોતી હોય તો આ જે મોટા વર્તુળની ત્રિજા હતી એમાંથી આ રસ્તાની જે પહોળાઈ છે દસ મીટર એ શું કરી પડશે બાદ તમારો જવાબ કેટલો આવશે નવ મીટર હવે આપણે અંદરના વર્તુળનો પરીખ લખીએ તો લખીએ અંદરના વર્તુળનો પરીખ અંદરના વર્તુળનો પરીખ લખવાનો થાય તો પરીખ બરાબર શું આવશે ટુ ફાય આર તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા કેટલા આવશે નવ સમજ પડી જ્યારે આપણે આ ત્રીજાની વાત કરતા હોઈએ અંદરના વર્તુળની વાત કરીએ ત્યારે અંદરના વર્તુળની ત્રીજા લેવાની થાય તો નવ દુ અઢાર તો અઢાર ગુણ્યા કેટલા આવશે ત્રણસો ચૌદ છેદમાં કેટલા આવશે સો તો અઢાર ગુણ્યા ત્રણસો ચૌદ કરો એટલે તમારો જવાબ કેટલો આવશે પાંચ હજાર છસો બાવન છેદમાં કેટલા રહેશે સો તો અને તમે પોઈન્ટની અંદર પોઈન્ટ દૂર કરો એટલે જવાબ કેટલો આવે છપ્પન પોઈન્ટ બાવન મીટર સ્ક્વેર ખ્યાલ આવી ગયો તો આ દાખલાની અંદર આપણે કઈ રીતે પહેલાં સૌ પ્રથમ શું મેળવવાનું અગત્યનું હતું કે ત્રિજ્યા અહીંયા તમને મોટી ત્રિજ્યા આપેલી છે બહારના વર્તુળ માટેની ત્રિજ્યા તમને કહી દીધી છે ઓગણીસ મીટર જ્યારે આ રસ્તાની પહોળાએ દસ મીટર આપેલી હતી તો તમારે નાના વર્તુળની ત્રિજ્યા મેળવવાની હતી અથવા તો અંદરના વર્તુળની ત્રિજ્યા મેળવીને શું કરવાનું હતું આગળ દાખલો ગણવાનો હતો હવે પ્રશ્ન નંબર સોળની વાત કરીએ તો એમાં કીધું છે કે ત્રણસો બાવન મીટર અંતર કાપવા માટે અઠ્યાવીસ સેન્ટીમીટરવાળા ત્રીજા અઠ્યાવીસ સેન્ટીમીટર ત્રીજાવાળા પૈડાને કેટલા આંટા ફરવું પડે તો હવે અહીંયા ખાસ ધ્યાન આપજો તમને ત્રીજી આપેલી છે સેન્ટીમીટરની અંદર અને આ અંતર શેમ આપેલું છે મીટરની અંદર તો પહેલાં એક કામ કરીએ કે આપણે સૌ પૈડું અંતર કાપે પૈડું છે એટલે વર્તુળાકાર ભાગે ફરે કે નહીં એટલે શું થાય વર્તુળનો પરીખ એ કાંટો ફરે એટલે શું થાય વર્તુળના પરીખ જેટલું અંતર કાપે તો સૌ પ્રથમ આપણે લખીએ કે પૈડાની ત્રિજ્યા અથવા તો પૈડા માટે ત્રિજ્યા તમારે કેટલી આપેલી છે અઠયાવીસ સેમી કેટલી આપેલી છે અઠ્યાવીસ સેમી તો આપણે પહેલાં લખીએ પૈડાનો પરીખ પૈડાનો પરીખ બરાબર પરીખનું સૂત્ર ટુ પાય આર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા કેટલા આવશે અઠ્યાવીસ તો અહીંયાથી સાત ચોક અઠ્યાવીસ તો બાવીસ અઠ્ઠા તમારે કરવાનું રહી બાવીસ અઠ્ઠા કરો એટલે તમારો જવાબ આવે એકસો ને છોતેર સેન્ટીમીટર ખ્યાલ આવો કેટલો આવશે એકસો ને છોતેર સેન્ટીમીટર તો હવે અહીંયા જુઓ એકસો ને છોતેર સેન્ટીમીટર આવ્યું છે ત્યારબાદ એટલે મેટલબની અંદર પડ્યું એ કાંટામાં લખી શકીએ કે પૈડું એક આટામાં એકસો ને સેન્ટીમીટર અંતર કાપે હવે આપણી પાસે કુલ કેટલું અંતર હતું ત્રણસો ને બાવન મીટર લખીએ કુલ અંતર બરાબર ત્રણસો બાવન મીટર ત્રણસો બાવન મીટર છે એને સેમાં ફેરવું પડશે સેન્ટીમીટરમાં તો ત્રણસો બાવન ગુણ્યા સો સેન્ટીમીટર એટલે તમારો જવાબ આવશે પાંત્રીસ હજાર બસો સેન્ટીમીટર આપણે સેન્ટીમીટરમાં હવે લખીએ કે એક આટામાં કપાતું અંતર બરાબર અથવા તો લખીએ એકસો છોતેર સેન્ટીમીટર અંતર કાપવા પૈડાનો આટો લાગતા પૈડાનો આટો બરાબર એક આપણી પાસે કેટલા છે પાંત્રીસ હજાર બસો તેથી લખીએ પાંત્રીસ હજાર બસો સેન્ટીમીટર અંતર કાપવા લાગતા પૈડાના આટા બરાબર પાંત્રીસ હજાર બસો છેદમાં કેટલું આવતું હતું તો જો એકસો ને થાય એટલે અહીંયાથી બે અને અહીંથી બે શૂન્ય એટલે તમારો જવાબ કેટલો આવશે કેટલા પડે બસો તો આમ લખી દઈએ આમ મીટર અંતર કાપવા માટે કાપવા માટે કેટલા આટા ફરવા પડે બસો તો લખી દઈએ બસો આટા ફરવા પડશે બસો આટા ફરવા પડશે સમજ પડી ગઈ હવે ત્યાર પછી સત્તરમાં દાખલાની વાત કરીએ તો એમાં કીધેલું છે કે વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો પંદર સેન્ટીમીટર લાંબો છે અને આ કાંટાનું ટોચનું બિંદુ એક કલાકમાં કેટલું અંતર કાપશે હવે અહીંયા ખાસ ધ્યાન આપશો હવે અહીંયા તમારે પંદર સેન્ટીમીટર લાંબો મિનિટ કાંટો આપેલો છે મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે પંદર સેન્ટીમીટર લાંબો એટલે તમે જુઓ ઘડિયાળની અંદર ઘડિયાળ આપેલી હોય એ વર્તુળાકાર ભાગની અંદર હશે હવે એ કાંટો પૂરો કરે કલાક કાંટો છે એ સોરી મિનિટ કાંટો છે એ એક પરિભ્રમણ પૂરું કરે એટલે એક વર્તુળના પરિક જેટલું અંતર કાપેલું થશે કે નહીં કેટલું થશે એક વર્તુળના પરિઘ જેટલું અંતર થશે તમને કીધું છે કે તે એક કલાકની અંદર કેટલું અંતર કાપશે તો લખીએ કે અહીંયા ઘડિયાળના કાંટા માટે અથવા તો લખીએ ઘડિયાળના કાંટાની ત્રીજિયા ઘડિયાળના કાંટાની ત્રીજિયા બરાબર કેટલી આવશે પંદર સેન્ટીમીટર થશે આ મિનિટ કાંટો આપેલો છે અને તમારે ઘડિયાળના કેટલું અંતર કાપશે એટલે શું કરતું પડે પરીઘ તો લખીએ ઘડિયાળના ચૌદ અને આર તમને કેટલો આપેલો છે પંદર આર કેટલો આપેલો છે પંદર તો જુઓ પંદર દુ ત્રીસ ત્રીસ ગુણ્યા ત્રણસો ને ચૌદના કેટલા આવશે સો ત્યાંથી મીંડું મીંડું કેન્સલ તો ત્રણસો ચૌદ ગુણ્યા તમારે કેટલા કરવાના રહેશે ત્રણ તો તમારો જવાબ આવશે નવસો ને છેદમાં દસ એટલે તમારો જવાબ થાય ચોરાણું પોઈન્ટ બે સેન્ટીમીટર એટલે કે જે મિનિટ કાંટો છે પંદર સેન્ટીમીટર લાંબો જે મિનિટ કાંટો છે એ કેટલું અંતર કાપશે ચોરાણું પોઈન્ટ બે સેન્ટીમીટર અંતર કાપે એટલે લખીએ કે મિનિટ કાંટાની ટોચ કલાકમાં ખ્યાલય આપણે કઈ રીતે દાખલા ગણવાના થાય હવે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ની વાત કરીએ તો એમાં પહેલો દાખલો આપેલો છે કે એક બાગ છે તે નેવું મીટર લાંબો છે અને પંચોતેર મીટર પહોળો છે તેની ફરતે ચારો તરફની બહારની બાજુએ પાંચ મીટર રસ્તો પહોળો બનાવવાનો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો તથા બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે તો વિદ્યાર્થી મિત્રો તમારે સૌ પ્રથમ શું કરવું પડશે તો કે અહીંયા બે ભાગ પાડવા પડશે એક તો પહેલાં અંદરનો જે ભાગ આપેલો છે તેના માટે અને બાકીનો શું છે કે આ બહારનો જે રસ્તો છે એ રસ્તા માટે જુઓ આ તમે એક કામ કરશો કે તમારે આ અંદરના રસ્તાનું જે ક્ષેત્રફળ તમારે મેળવવાનું હોય તો આ બહારના જે કિનારીવાળો ભાગ છે એટલે કે મોટો લંબચોરસ છે એમાંથી તમારે આ બાગ બાદ કરી દેશો બાગનું ક્ષેત્રફળ એટલે તમારે શું મળી જશે રસ્તાનું ક્ષેત્રફળ અને તમને અહીંયા બાગનું ક્ષેત્રફળ હેક્ટરની અંદર આપેલું છે તો જો ખાસ ધ્યાન રાખજો કઈ રીતે આવશે તો પહેલાં આપણે લખી નાખીએ બાગ માટે બાગ માટે લંબાઈ બરાબર તમને આપેલી છે નેવું મીટર અને પહોળાઈ આપેલી છે પંચોતેર મીટર તો તમે સૌપ્રથમ શું કરશો જુઓ બાગ માટે તમને લંબાઈ આપેલી છે નેવું મીટર અને પહોળા આપેલી છે પંચોતેર મીટર તો સૌપ્રથમ આપણે લખીએ કે બાગનું ક્ષેત્રફળ બાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ બાગની લંબાઈ હતી નેવું પોહળાઈ હતી પંચોતેર તો નેવું ગુણ્યા પંચોતેર કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે છ હજાર સાતસો ને પચાસ મીટર સ્ક્વેર છ હજાર સાતસો ને પચાસ મીટર સ્ક્વેર પર તમને છેલ્લે સવાલ આપેલો છે કે બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે આપણે અહીંયાથી એને હેક્ટરમાં ફેરવી નાખીએ અહીંયાથી જ શું કરી નાખીએ હેક્ટરની અંદર ફેરવી નાખીએ તો જુઓ એક મીટર સ્ક્વેર બરાબર એકના છેદમાં દસ હજાર શું આવશે હેક્ટર આવશે શું આવશે હેક્ટર તો સતસઠસો પચાસ મીટર સ્ક્વેર બરાબર તમારે હેક્ટરની અંદર ફેરવું હશે સતસઠસો પચાસ મીટર સ્કવેરને હેક્ટરની અંદર ફેરવું હોય તો કેટલા વડે ભાગવું પડે દસ હજાર વડે તો દસ હજાર વડે ભાગી દઈએ તો અહીંયાથી એક એક વિન્ડો કેન્સલ તો તમારો જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ છસો પંચોતેર હેક્ટર ખ્યાલ આવી ગયો આ શું મળી ગયો આપણને બાગનું ક્ષેત્ર પણ હવે સાંભળો હવે અહીંયા શું કરવાનું છે તો આ બાગનું ક્ષેત્રફળ છે તમારે રસ્તાનું ક્ષેત્રફળ જોતું હોય તો આ મોટું લંબ ચોરસ છે એમાંથી બાગનું ક્ષેત્રફળ શું કરી દેવાનું થશે બાદ કરી દેવાનું થશે પરંતુ અહીંયા તમારે એની લંબાઈ અને પહોળાઈ બદલાશે લંબાઈ અને પહોળાઈ શું થશે બદલાશે તો લખીએ લંબચોરસ રસ્તા સાથે લખી દઈએ કે રસ્તા સાથે લંબચોરસ બાગની લંબાઈ ચોરસ બાગની લંબાઈ બરાબર હવે અહીંયા ખાસ ધ્યાન આપજો જો લંબાઈ કેટલી હતી નેવું હવે બે બંને સાઈડ પાંચ પાંચ મીટર શું થશે વધારો થશે એટલે શું લખી શકાશે નેવું પ્લસ પાંચ પ્લસ પાંચ એટલે કુલ કેટલું થઈ જશે લંબાઈ કેટલી થશે સો મીટર સમજ પડી આ બંને સાઈડની લંબાઈની અંદર આ બંને ભાગ શું થશે એડ થશે આ બંને ભાગનું શું થાય પાંચ પાંચ મીટર એડ થાય એટલે બહારના લંબાઈ મળી ગઈ હવે એ જ રીતે રસ્તા સાથે લંબચોરસ બાગની લંબાઈ તો એ કેટલી આવશે તો એ પંચોતેર પ્લસ અહીંયાથી પણ જો બધે પાંચ મીટર રસ્તો પડો છે એટલે અહીંયાથી મીટર ભળે છે એટલે પાંચ પ્લસ પાંચ તો તમારો જવાબ કેટલો થઈ જશે પંચ્યાસી મીટર કેટલો થઈ ગયો પંચ્યાસી મીટર તો હવે શું કરશો તમે હવે આપણે લખીએ કે મોટા લંબચોરસ રસ્તા સાથેના રસ્તા સાથેના મોટા લંબચોરસનું ક્ષેત્રફળ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાય બરાબર સો ગુણ્યા કેટલા આવશે પંચ્યાસી તો તમારો જવાબ કેટલા થઈ જશે પંચ્યાસી સો મીટર સ્ક્વેર સમજ પડી પંચ્યાસી મીટર સ્ક્વેર આવી ગયું હવે તમે શું કરશો તો કે હવે તમારે મેળવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ તો લખી નાખીએ કે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ શું આવશે બાગનું ક્ષેત્રફળ જો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને પંચ્યાસી સો મીટર સ્ક્વેર મળ્યું માઇનસ કેટલું તમારે બાદ કરવાનું થશે છ હજાર સાતસો ને પચાસ મીટર સ્ક્વેર તો તમારો આન્સર છે છેલ્લે કેટલો આવશે સત્તરસો પચાસ મીટર સ્ક્વેર તો આમ તમને બાગનું ક્ષેત્રફળ મળ્યું છ હજાર સાતસો ને પચાસ મીટર સ્ક્વેર એને હેક્ટરમાં ફેરવું તો મળ્યું ઝીરો પોઈન્ટ છસો પંચોતેર હેક્ટર અને રસ્તાનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું મોટા લંબચોરસમાંથી બાગનું ક્ષેત્રફળ બાદ કરી દેશો એટલે સત્તરસો ને પચાસ મીટર સ્ક્વેર મળે તો આમ લખીએ કે આમ બાગનું ક્ષેત્રફળ બાગનું ક્ષેત્રફળ બરાબર જીરો પોઈન્ટ છસો ને પંચોતેર હેક્ટર તથા રસ્તાનું ક્ષેત્રફળ બરાબર સત્તરસો પચાસ મીટર સ્ક્વેર સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપણે દાખલા ગણાવીએ હવે જે દાખલો આપણે ગણો એ જ રીતે બેઠે બેઠો બીજો દાખલો છે સ્વાદ અગિયાર ચારનો બીજો દાખલો એની અંદર પણ સેમ એજ જ કન્ડિશન ને જે રકમ હતી એની એ જ રકમ છે ખાલી લંબાઈ અને પહોળાઈની અંદર ફેરફાર છે જુઓ એકસો પચીસ મીટર લંબાઈ અને પાસઠ મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ચારે બહારની ચારે તરફથી ત્રણ મીટર પહોળો રસ્તો છે કેટલો રસ્તો છે ત્રણ મીટર પહોળો તો આ રસ્તાનું ક્ષેત્રફળ મેળવો અહીંયા આપણને હેક્ટરની અંદર ફેરવાનું કીધું નથી એટલે આપણે ડાયરેક્ટ સીધું કરી દઈએ કે જુઓ બાગની લંબાઈ અહીંયા જે લીખું તે રીતે બાગ માટે લંબાઈ બરાબર તમને આપેલી છે એકસો ને પચીસ મીટર ત્યાર પછી એની પહોળાઈ લખવાની થશે તો પહોળાઈ તમારે કેટલી આવશે પાસઠ મીટર હવે શું કરીશું આપણે હવે બાગનું ક્ષેત્રફળ તો લખીએ બાગનું ક્ષેત્રફળ બાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખવાની થાય તો લંબાઈ હતી એકસો ને પચીસ અને પહોળાઈ કેટલી હતી પાસઠ મીટર કેટલું આવશે આઠ હજાર એકસો ને મીટર સ્ક્વેર હવે એ જ રીતે લંબચોરસ ભાગ માટે લખીએ કે મોટા લંબચોરસ માટે મોટા લંબચોરસ ભાગ માટે જુઓ ત્યારે લંબાઈ કેટલી આવશે તો કે જુઓ લંબાઈ કેટલી છે એકસો ને પચીસ બંને સાઈડ થી ત્રણ ત્રણ મીટર શું થશે ભળશે એટલે લંબાઈ બરાબર એકસો પચીસ પ્લસ ત્રણ પ્લસ ત્રણ એટલે એકસો પચીસ પ્લસ કેટલા થઈ જશે છ એટલે તમારા લંબાઈ કેટલી આવશે એકસો એકત્રીસ મીટર અને એ જ રીતે પહોળાઈની વાત કરીએ તો લખીએ પહોળાઈ બરાબર કેટલી હતી પાંસઠ મીટર હતી એમાં પણ બંને જગ્યાએ કેટલા મીટર ભળશે ત્રણ ત્રણ મીટર ભળશે એટલે બંનેની અંદર ત્રણ ત્રણ મીટર યાદ કરીએ તો પાસઠ પ્લસ કેટલા તમારે કરવાના થશે છ પાસઠ પ્લસ તમે છ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે એકોતેર મીટર સમજાઈ ગયું હવે લખીએ કે મોટા લંબચોરસ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એકસો એકત્રીસ ગુણ્યા કેટલા આવશે એકોતેર એટલે તમે જવાબ મેળવશો એટલે કેટલો આવશે નવ હજાર ત્રણસો એક મીટર સ્ક્વેર આ મોટા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મળી ગયું હવે એ જ રીતે તમારે શું થશે રસ્તાનું ક્ષેત્રફળ તો લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર શું આવશે મોટા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મોટા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ માઇનસ શું લખાશે બાગનું ક્ષેત્રફળ તો લખી દઈએ મોટા લમચોરસ ભાગનું ક્ષેત્રફળ હતું નવ હજાર ત્રણસો એક માઇનસ કેટલું આવશે આઠ હજાર એકસો ને પચીસ તો આ બાદ કરશું તો તમારો જવાબ આવશે એક હજાર એકસો ને છોતેર મીટર સ્ક્વેર ખ્યાલ આવી ગયો કેટલો જવાબ આવ્યો એક હજાર એકસો ને છોતેર મીટર સ્કવેર તો લખી દઈએ કે આમ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર એક હજાર એકસો ને છોતેર મીટર સ્ક્વેર છે સમજ પડી ગઈ કઈ રીતે આપણે દાખલા ગણાય છે તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું